આ એક નવો અનુભવ થયો બાળ સાહિત્ય, કે મારા બાળકો સચિન અને મમતા એ જ્યારે સમજણા થયા ત્યારે જો સાહિત્યકારની અંદર આવે છે, પડ્યું હોય છે, એ ભલે મોટા માટે લખતા હોય પણ જ્યારે એમનો પોતાનો પ્રસંગ આવે છે અનુભવનો ત્યારે એ અંદરથી ખૂટે છે. તો બાળકો માટે, મારા બાળકો માટે હું ગીતો જોડકણા આવું બધું એમની સામે બોલું, અને મને બરાબર યાદ છે કે અમારે મમતા કરતાં સચિન એ પણ મારી જેમ પછી આમ બધા પાણીમાં ગોરે અને વાર્તા કહેવા લાગે. એ અત્યારે બહુ મને આનંદનો વિષય બની ગયો છે. તો એ લોકો રાજી થાય અને હું આમ કરું એટલે આજુબાજુના બાળકો પણ આવે, એ પણ સાંભળે. હવે ગીતો જોડકણા કરતો હોઉં, જો એમને મજા પડે તો એ વાહ, આંખોમાં ચમક આવે, ફરી ફરી કાકા ફરી દાદા ફરી. પણ જો એમને મજા ના પડે તો મો વખતથી એમ તાકે તાકી રહે, એટલે આપણને ખબર પડે કે આપણે ફેલ થાય નપાસ, એટલે એ વસ્તુ ફાડી ફેંકી દે. યાદ રાખો, મેં આ રીતે સર્જન કર્યું કે બાળકોને સંભળાવું ને જો એને મજા પડે તો જ એમાં આગળ વધું, એ તો બાજુ પર મૂકી દઉં. અને આ રીતે બાળક બાળગીતો થયા ત્યારે મુંબઈની રમકડું કરીને એક મેગેઝિન સામયિક પ્રગટ થતું હતું, કિશોર ગાંધી એના સંપાદક હતા, અને મેં એમના મારા બાળ કાવ્યો મોકલ્યા તો એમણે છાપ્યા, એટલે મને ખૂબ ઉત્સાહ મળ્યો, ખૂબ આનંદ થયો, અને પછી તો આ ગાડી આગળ ચાલી.